બોટાદ મર્કન્ટાઇલ બેંકના કર્મચારીઓએ વરિયાળીના સરબતનો સ્ટોલ ઊભો કરી લોકોની સરબતનું વિતરણ કર્યું. બોટાદ શહેરના ટાવર રોડ પર મર્કન્ટાઇલ બેંકના કર્મચારીઓ દ્વારા વરિયાળીના સરબતનો સ્ટોલ ઊભો કરી પસાર થતા શહેરીજનોની સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરીજનો પણ સરબત પી અને મર્કન્ટાઇલ બેંકના કર્મચારીઓની કામગીરી બિરદાવી રહ્યા છે. બોટાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બોટાદ મર્કન્ટાઇલ બેંકના કર્મચારીઓએ ઉમદા વિચાર આવ્યો અને તમામ કર્મચારીઓ દ્વારા વરિયાળીના સરબત બનાવી શહેરીજનોને પાવામાં આવ્યું હતું. મારું નામ પંકજ શશિકાંતભાઈ શાહ છે. હું બેંકમાં ઓફિસર તરીકે કામ કરું છું. અમને લોકોને સ્ટાફને એવો વિચાર આવ્યો કે 45 ડિગ્રી તાપમાને જ્યારે આજુબાજુના ગામડામાંથી હટાણું કરવા આવતા લોકોને આ ગરમીથી કેવી રીતે રાહત મળે, તો અમે સ્ટાફના મિત્રોએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે વરિયાળીનું શરબત કરી જેથી કરીને લોકોને ઠંડક મળે આટલા 45 ડિગ્રીએ અને લોકોના આશીર્વાદ મળે એ માટે થઈને અમે આજે અહીંયા વરિયાળીના શરબતનું આયોજન કરેલ છે. આ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ ફક્ત ને ફક્ત લોકોને પ્રેરણા મળે એ માટે થઈને આજે અમે અહીંયા ઇન્ટરવ્યૂ આપીને આપ સૌનો ધન્યવાદ કરી છે પત્રકાર મીડિયાનો. મારું નામ વિકેશ બગડિયા છે. અમે દર સાલ અહીંયા બેંકની આગળ પરબનું આયોજન કરીએ છીએ. આ સાલ કર્મચારીઓ તરફથી પરબનું આયોજન થયેલું છે. રોજના 20-25 જગ પાણી જાય છે. અઠવાડિયે 10 દિવસે છાશનો પ્રોગ્રામ કરીએ છીએ. બધાને અમે બોલાવીને ઠંડી છાશ આપીએ છીએ. એમાં લગભગ 1100-1200 માણસો રોજની છાશ પીએ છે. આ ઉપરાંત આજે લીંબુ શરબત વરિયાળી નાખી અને બનાવ્યું છે. આ તાપમાનમાં બધાને રાહત મળે અને થોડું રાહત થાય એ માટે અમે આજે વરિયાળી શરબતનું આયોજન કર્યું છે અને સાંજ સુધી બધાને અમે પ્રેમથી પીવડાવશું. આ વસ્તુને તો તાપ છે, લોકોને સેવા કરવાનો ક્યાંથી પ્રેરણા મળે? આ ધમધમતા તાપમાં અમે પણ ઘરે જઈએ તો સાંજે એમ થાય કે ઘરે જઈને 2-4 ગ્લાસ પાણી પી લઈએ. અહીંયા ગામડાના લોકો હટાણું કરવા આવે છે, જે લોકો એ લોકોને ખૂબ જ તે પાણીની તરસ લાગે છે. આ ઉપરાંત નાના છોકરા હોય એ આ ગરમીમાં રહી નથી શકતા, તો આવો લીંબુ વરિયાળીનું શરબત, ઠંડુ પાણી, છાશ એવું પીએ તો સામાન્ય રીતના અમે એને રાહત આપી શકીએ.